नमस्कार विद्यार्थी मित्रों, हूँ भाविश तबे स्वागत करूँ छूँ तमारू धोरण छ ना संस्कृत विषय नी अंदर। आपणे आजना लेक्चर में भणीशुं पाठ पांच जेनुं नाम छे हस्ती 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 एटले के हाथी हाथी हाथी। आ पाठ नी अंदर हाथी नुं वर्णन करवामां आव्युं छे कि हाथी केवो देखाय छे, तेनी सूंड केवी छे, हां तेना कान केवा छे, तेना विशे चर्चा करवामां आवी छे। बराबर, तो आपणे आ पाठ ने आज अहींया भणीशुं। बराबर, દરેક શબ્દના આપણે અર્થ સાથે જોતા જઈશું, તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે, તમારા નોટબુકની અંદર પણ જોવાનું છે। તો સૌપ્રથમ અહીંયા હાથી 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 હસ્તીને સંસ્કૃતની અંદર કરી પણ કહેવાય છે, ગજહ પણ કહેવાય છે। બરાબર મિત્રો, તો ગજહ કરી અને હસ્તી ત્રણેય વસ્તુ નામ એ હાથીના જ છે। તો પહેલું છે ત્રણ વખત હસ્તી હસ્તી હસ્તી, આપણે શું કહે હસ્તી 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 એટલે કે હાથી, हस्ती 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 એટલે હાથી। દિવ્યા દૈવી સૃષ્ટિહી, દિવ્ય દૈવી એટલે કે દેવોની, ને સૃષ્ટિ એટલે સર્જન। બરાબર છે, કે આ હાથી જે છે એ દેવોની દેવોનું દિવ્ય સર્જન છે। દેવોએ સરસ મજાનું આ સર્જન કરેલું છે। ઘણા બધા પશુઓ છે આપણા આસપાસ ફરતા, બરાબર, પણ હાથી એક વિશાળકાય પશુ છે। બરાબર, તો એ દેવોની દિવ્ય દેવોનું દિવ્ય સર્જન છે। બરાબર મિત્રો, ત્યારબાદ કદલી સદૃશી, કદલી એટલે શું થાય મિત્રો કેળા, અને સદૃશી એટલે જેવી, કેળા જેવી શું છે સુંડા। હાથીની સૂંડ તમે જોઈએ છે આમ આગળથી આ આમ વળી ગયેલી હોય છે, જેમ કેળા કેવા હોય છે એવા। બરાબર છે, તો એની સૂંડ કેવી છે સૂંડ, એટલે હાથીની જે સૂંડ છે તે કેળા જેવી આમ વળી ગઈ છે। ત્યારબાદ સ્તંભ સમાનાહ પાદાહ, સ્તંભ એટલે કે થાંભલા, પિલર જેને કહીએ આપણે, બરાબર છે, અને સમાના એટલે કે એના જેવી, સ્તંભ સમાન એટલે કે સ્તંભ જેવા, પાદા હા એટલે પગ છે, હાથીના પગ એ કેવા છે સ્તંભ જેવા છે, એટલે થાંભલા જેવા છે। હાથીના પગ કેવા છે થાંભલા જેવા, જાડા જેવા મોટા પગ છે। બરાબર, આપણે હાથીને જોયે છે ને, હાથીના પગ કેવા છે થાંભલા જેવા જાડા પગ છે। બરાબર મિત્રો, તો હાથી 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 દેવોનું દિવ્ય સર્જન છે, અને કેળા જેવી એની સૂંડ છે, અને થાંભલા જેવા એના પગ છે। ત્યારબાદ શૂર્પાકારો, શૂર્પ આકારો, શૂર્પ એટલે કે સૂંપડું, આપણે જેની અંદર અનાજ છાણીએ એને કહેવાય સૂંપડું। બરાબર છે, તે સૂંપડા જેવા એના શૂર્પ આકારના, સૂંપડા આકારના સુપડાના આકારના શું છે ના કાન છે, હાથીના બે કાન કેવા છે સુપડાના આકારના છે, આ મોટા મોટા જોયા છે તમે બધા। બરાબર, તો કર્ણો એટલે બે કાન, કર્ણ એટલે એક કાન, અને કર્ણો એટલે બે કાન, તો હાથીના બંને કાન કેવા છે સુપડાના આકારના છે। ત્યારબાદ ધવતો, દીર્ઘો દંતો, હાથીના દાંત છે મોટા દાંત હોય હાથીને ખબર છે, એ દાંત કેવો હોય ધવલ એટલે સફેદ, ધવલ એટલે સફેદ વ્હાઇટ, અને દીર્ઘો એટલે મોટા, દીર્ઘો એટલે મોટા દીર્ઘ। બરાબર છે, તો સફેદ અને મોટા દંત એટલે દાંત છે, કોના હાથીના મોટા અને સફેદ દાંત છે। ત્યારબાદ ઉદરમ, ઉદરમ એટલે પેટ, હાથીનું પેટ જોયું છે બહુ મોટું પેટ છે। બરાબર, તો ઉદરમ એટલે પેટ, પેટ બરાબર છે, એને શું કહેવાય જઠર પણ કહેવાય, ઉદર જઠર બરાબર છે બંનેને કહેવાય। ભાંડાકાર, ભાંડા ભાંડ એટલે આ ભાંડ ને આકાર, એટલે ભાંડ એટલે માટલું, ગોળ માટલું કેવું હોય મોટો, હા એના જેવું છે, તો માટલા જેવું એનું પેટ છે, માટલા જેવું કો ઘડા જેવું કો, બરાબર છે, તો માટલા જેવું એનું
પેટ છે માટલાના આકારનું બરાબર છે તો માટલાના આકારનું એનું પેટ છે ઉન્નત બૃહદ શરીરમ ઉન્નત એટલે ઊંચું મોટું અને બૃહદ એટલે બહુ જ શરીરમ એટલે એનું શરીર એનું શરીર કેવું છે બહુ જ મોટું શરીર છે हाथी को शरीर के वो जो बहुत मोटू शरीर छे आम विशाल और शरीर नहीं पर चढ़ो तो हाथी नीचे बैठना पड़े नीचे बैठे पचे आपने ने सूंड ऊपर की ऊपर चढ़ो पड़े त्यारे आपने अभी पर बैठ नहीं सकते बाकी आम तो बैठे नहीं बराबर से तो बहुत मोटू है नो शरीर छे अल्पम इतने के ओची खूब जो ओची अल्पम इतने खूब जो ओची अने तुच्छम इतने के नानी अल्पम इतने पर नानी था ऐसे पर बहुत नानी है बराबर तो ओची अने नानी एनी शू छे पूंछड़ी छे हाथी नी पूंछड़ी जोई छे एकदम नानी होय एकदम नानी होय बराबर छे तेरी पूंछड़ी केवी ओची अने नानी एनी पूंछड़ी छे अहो ओहो 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 आपणे जारे कोई सरप्राइजली आपणे सामे सरप्राइज आवे ओहो हो अने करता एवी रीते ओहो हो કે વિચિત્રમ કેટલો વિચિત્ર છે કેટલો વિચિત્ર છે હા કે હાથી કેટલો વિચિત્ર શરીર આટલું મોટું દાંત આટલા મોટા કાન આટલા મોટા બરાબર પણ પૂંછ આટલી નાની તો કેટલી નાની એની પૂંછ હતી ઓહો કેટલો વિચિત્ર કહેવાય पर्वत सदृशे गात्रे पर्वत सदृशे गात्रे पर्वत એટલે કે પર્વત પહાડ સદૃશ એટલે સમાન અને ગાત્રે એટલે લમણા હાથીના લમણા જોઈએ નામ પીએમ લમણા લમણા હોય છે કેટલા મોટા હોય છે તો પર્વત સમાન એના લમણા છે પર્વત સમાન લમણા છે બરાબર ત્યારબાદ સરસબ સન્નિબ નેત્રે સરસબ એટલે સરસબ એકદમ નાના નાના દાણા આવે છે સરસબના રાઈ જેવા બરાબર છે તો સરસબ સન્નિબ સરસબની જેવા નેત્ર એટલે કે એના જેટલા નાની 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 આંખો જાતી ને આંખો જે એકદમ નાની નાની હોય છે બરાબર તો સરસબ જેવી એની આંખો છે સરસબ સમાન આંખો બરાબર પછી કથમ અતિ બલવાન એષહ ઓહો કે આ કેટલો બધો બલવાન છે કથમ અતિ એટલે કેટલો કથમ એટલે કેટલો અને અતિ બલવાન કેટલો બધો બલવાન છે બરાબર કે આ કેટલો બધો બલવાન છે કે હાથી કેટલો બધો બલવાન છે આટલા મોટા પગ આટલી મોટી હાથી આટલા મોટો પેટ બરાબર છે પણ અંકુશ માત્ર જ ભીતઃ માત્ર અંકુશ થી ડરી ગયો અંકુશ થી ડરે છે હા આટલો મોટો પ્રાણી પણ છતાં કોણથી નાનો અંકુશ હાથીને કાબૂમાં કરવાનો એક શસ્ત્ર હોય છે અંકુશ હા તો એનાથી એ ડરી જાય છે કેટલી વિચિત્ર વાત છે હે ફરી આપણે આપો પાડ જોઈએ કે હાથી હસ્તી 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 એટલે કે હાથી દિવ્યા દેવી સૃષ્ટિ દેવોનું દિવ્ય સર્જન છે કદલી સદૃશી શુંડા એટલે કે કેળા સમાનની શુંડ છે શુંડ છે અને સ્તંભ સમાના થામ સ્તંભ સમાના પાદાહ એટલે કે થાંભલા જેવા એના પગ છે શૂર્પાકારૌ કર્ણૌ એટલે કે શૂંપડાના આકારના એના બે કાન છે અને ધવલૌ દીર્ઘૌ દંતૌ એટલે કે એના દાંત કેવા છે સફેદ મોટા દાંત છે ઉદરમ ભાંડાકાર એનું પેટ કેવું છે માટલાના આકારનું છે ઉન્નત બૃહદ શરીરમ બહુ જ મોટું વિશાળ શરીર છે અલ્પમ અને ઓછી અને તુચ્છમ એટલે કે નાની તુચ્છમ ઊંચડી છે હાથીની પૂંછડી કેવી છે એકદમ નાની છે આટલી બરાબર અહો ઓહો વિચિત્રમ કેટલું વિચિત્ર કહેવાય ને
પર્વત સદૃશે ગાત્રે અને પર્વત જેવા મોટા અને લમણા છે આતિના બે લમણા માં એમ ફૂલેલા હોય છે તો પર્વત સદૃશે ગાત્રે પર્વત સમાન એના બે લમણા છે ગાલ લમણા એટલે ગાલ બરાબર સરસવ સન્નિભે નેત્રે અને સરસવ જેવી નાની નાની એની આંખો છે સરસવ ગાય ના જાણા જેવા હોય છે તો સરસવ એટલે સરસવ જેવી નાની એની આંખો છે અને કથમ અતિ બલવાન એ જ કેટલો બધો બલવાન છે આથી અંકુશ માત્ર પીતો અને માત્ર અંકુશ થી ડરી ગયો અંકુશ શસ્ત્ર હોય છે નાનું બરાબર તો આ પાઠ તમારે સમજી લેવાનું છે અને તમારે નોટબુક ની અંદર પ્રેક્ટિસ જે વર્કબુક છે એની તમારે લખવાનું છે અસ્તુ ધન્યવાદ